हेलो एवरीवन, गुड मॉर्निंग, होप यू ऑल आर फाइन। आई एम कल्याणी त्रिवेदी, कंटिन्यूइंग द लेक्चर ऑफ FIB कॉम सैम 2, दैट इज ऑफ इंग्लिश सब्जेक्ट। वी आर एट द लास्ट यूनिट ऑफ अवर टेक्स्ट बुक, दैट इज लेमन येलो एंड पिंक, रिटन बाय मनोहर मालगांवकर। जे लेमन येलो कलर की एक साड़ी लई जाए, एक पिंक कलर अखरोट जो कलर पिंक कलर की साड़ी बात है। अपने काले जोयू के एक सेल्समेन बॉम्बे में जे मिस्टर रत्नम की दुकान में काम करतो सेल्समेन की बात है। अग्रवाल ने जे एम कई 100 रुपया की घट थाई छे, केम के नौकरी आपी थी ऑनेस्ट फेस माटे, अने ए ऑनेस्ट फेस साबित न कर सके एटला माटे एने जॉब छोड़वी पड़ी, एनु परिणाम एने भोगवु पड़ू। तो आपणे जोयुं के ए वात करे छे पास्ट में कि आई हेव लॉस्ट माय जॉब, इट वॉज अ गुड जॉब टू, ए सरस मजानी जॉब थी, बस कहीं नहीं आखो दिवस बेसवू दुकान में अने साड़ी अने चोली पीस ने वेचवा, बस ई वेचवानुं काम सिवाय कहीं हतुं नहीं। सरस मजानी साड़ीओ हती, चोली पीस हता, जे मिस्टर रत्नमनी बेंगलोरनी मिल में बनीने आवता हता। એમને કારખાનું એમનું જે મિલ હતી એ ત્યાં હતી બેંગ્લોર, ત્યાંથી એ સાડીઓ અને ચોલી પીસ બનીને આવતા હતા, અને ત્યાં એ વેચવાનું કામ અમે આ દુકાનમાં બોમ્બેમાં કરતા હતા। દુકાનમાં દિવાળી ટાઈમ હતો એટલે વધારે ને વધારે ગરાગી થતી હતી, એટલે મેં એમને વધારે સ્ટોક મંગાવવાનું કીધું કે ભાઈ તમે મોકલાવો કે તમે આપી જાઓ, અહીંયા ગરાગી વધતી જાય છે તો સ્ટોક ઓછો પડે છે। રત્નમ હતા એ બેંગ્લોર રહેતા હતા, એમને એડવર્ટાઇઝમેન્ટ આપેલી છાપામાં એક સેલ્સમેન માટે, અને મેં એમાં ઇન્ટરવ્યૂ આપ્યું અને મને એણે પાસ કર્યું, નહોતો મને એક્સપિરિયન્સ કે કાંઈ, છતાં પણ મને પાસ કર્યો અને કીધું કે ઓનેસ્ટ ફેસ અને પ્લીઝન્ટ મેનર વિથ કસ્ટમર, આ બે વસ્તુ મને જોઈએ છે, જો આ બે મળી જશે તો મને ચાલશે। કીધું કે તું એકાદ વીક જો તને મને લાગ્યું કે તારું કામ બરાબર છે તો જોબ તારી। ઓફકોર્સ આઈ એમ ઓનેસ્ટ, હું પ્રામાણિક માણસ હતો, મેં હાર્ડવર્ક કરી અને સેકન્ડ વીકમાં જ, જે એના પહેલાંના વીકમાં જે સેલ્સમેને વેચાણ કર્યું હતું એનાથી વધુ વેચાણ કરી દીધું। ધ ફેક્ટ ધેટ ધીસ વોઝ અ વીક બિફોર દિવાળી, કેમ કે દિવાળી પહેલાંનું વીક હતું, એટલે અમે લોકો આવવાના જ છે એ ટાઈમે, લોકો સાડી લેવા આવવાના જ છે, કપડાં લેવા આવવાના જ છે, અને મારે વધુ વેચાણ થવાનું જ હતું। ઓન ધ અધર હેન્ડ, ઇટ મે હેવ ડ્યુ ટુ માય સેલ્સમેનશીપ, બની શકે મારી સેલ્સમેનશીપને કારણે પણ લોકો આવતા હોય, આઈ હેડ ગુડ રીઝન ટુ બી સેટિસ્ફાઈડ વિથ ધ વે થિંગ્સ આર ગોઈંગ, મજા સંતોષ થતો હતો કે હવે જોબ આપણી તો સરસ મજા થઈ જશે। દેટ વોઝ હાઉ ઇટ વોઝ અન્ટિલ ધીસ મોર્નિંગ, આ સવાર સુધી તો બરાબર હાલતું હતું, આઈ વોઝ બેગિંગ ટુ હેવ રોઝી ડ્રીમ્સ ઓફ ગેટિંગ મેરિટ એન્ડ સેટલિંગ ડાઉન, સરસ મજાના સપનાઓ જોતો તો સરસ મજાના, કે જો પગાર સારો થઈ જાય તો અહીંયા જ મેરેજ કરીને સેટલ થઈ જવું છે, બોમ્બે ઇઝ અ ગુડ પ્લેસ ફોર રેફ્યુજી ફ્રોમ બોમ્બે પંજાબ ટુ સેટલ ડાઉન, પંજાબમાંથી આવેલા રેફ્યુજી માટે બોમ્બે છે સારી જગ્યા છે સેટલ થવા માટે। આઈ હેડ બેરલી ઓપન ધ શટર્સ ઓફ ધ શોપ ધીસ મોર્નિંગ વેન ધ વુમન કેમ ઇન, હજી તો શટર ઓપન કર્યું ત્યાં જ કસ્ટમર એક વુમન આવી ગઈ, સી વોઝ પ્રિટી એઝ પિક્ચર એન્ડ આઈ ફેલ્ટ હેપી ધેટ આઈ શુડ બી મેકિંગ માય ફર્સ્ટ સેલ ઓફ ધ ડે ટુ હર, શું કહે છે એમનું, એટલી પ્રિટી ખૂબસૂરત સુંદર સ્ત્રી હતી કે જાણે એક પિક્ચર હોય, સુંદર સ્ત્રીનું ચિત્ર હોય એવી જ આમ સુંદર લાગતા હતા એ, અને મને થયું કે વાહ મારો પહેલો બોણી હું આમ નથી કરીશ। અગ્રવાલ શોપકીપર સાર રાધર સુપરસ્ટિસ છે, અમે થોડાક અંધશ્રદ્ધાવાળા છીએ, મોસ્ટ ઓફ અસ બિલીવ દેટ અ સક્સેસ ઓફ ડે ડિપેન્ડ્સ અપોન ધ બોહણી ધ ફર્સ્ટ સેલ ઓફ ધ ડે, આપણને ખબર છે બોહણી પહેલી જે દિવસની પહેલી કમાઈ આવે એને બોહણી કહેવાય છે, તો કે અમે બધા એવી અંધશ્રદ્ધામાં માનતા હતા કે પહેલી બોહણી સરસ થઈ ડે પહેલી તો આખો દિવસ સરસ જશે અને સેલિંગ થશે, આઈ વેલ શ્યોર દેટ ધીસ કસ્ટમર વુડ બ્રિંગ મી ગુડ લક,
હું ઈશો તો કે આપ કસ્ટમર મારા માટે લખી દે. લિટલ ડીડ આઈ નો, મને તો થોડીક જ ખબર હતી. સી ચૂઝ અ લેમન કલર સિલ્ક સારી એન્ડ લેમન કલરની પીળા કલરની સિલ્ક સારી, વેરી પ્લેન વિધાઉટ એની ગોલ્ડ વર્ક ઓન ઇટ એન્ડ અ ચોલી પીસ ટુ મેચ. સી વોઝ ઓન ધ ડાર્ક સાઇડ એન્ડ આઈ ફેલ્ટ ધ યલો વોઝ નોટ હર કલર. શું કહે છે કે એણે યલો કલરની સાડી લેમન યલો ચૂઝ કરી, પણ થોડીક આમ ડાર્ક બ્લેક બ્લેકિશ ટાઈપ હતા, એટલે મને લાગતું હતું કે એને આ કલર નહીં સૂટ કરે. બટ ઓફકોર્સ ઇટ વોઝ નોટ માય પ્લેસ ટુ ટેલ હર ધેટ. એ મારું કામ તો હતું ને કે એને કહું મેડમ તમને આ સાડી સારી નહીં લાગે. એઝ આઈ વોઝ રેપિંગ અપ ધ બંડલ આઈ કુડ સ્મેલ ધ પરફ્યુમ સી વોર્ડ. સો હું જેમ સાડી પેક કરતો હતો ત્યારે મને એ પરફ્યુમની સ્મેલ આવતી હતી કે આ લેડી બહુ સ્ટ્રોંગ પરફ્યુમ લગાડીને આવ્યા છે. ઇટ વોઝ કાઈ સ્ટ્રોંગ પરફ્યુમ, એ સ્ટ્રોંગ પરફ્યુમ હતું. ઇનફેક્ટ આઈ રિમેમ્બર થિંકિંગ દેટ ઇટ વોઝ અ લિટલ ટુ હેવી ફોર ધ મોર્નિંગ. સવાર સવારમાં આવું હેવી પરફ્યુમ કોણ લગાડતું હશે, બટ ઇટ વોઝ વેરી ગુડ પરફ્યુમ એન્ડ સીમ ટુ ફિલ ધ લિટલ શોપ. જેને આખા શોપમાં નાનકડી દુકાનમાં આખી સુગંધ પ્રસરી ગયો એવું લાગતું હતું. ધ બિલ વોઝ 40 રૂપીઝ એન્ડ સી હેન્ડેડ મી અ ક્રિસ્પ ન્યૂ 100 રૂપી નોટ એન્ડ ગીવ હર બેક 60 રૂપીઝ. સોરી, શું કહે છે કે ધ બિલ વોઝ 40 રૂપીઝ, એનું બિલ થયું 40 રૂપીઝ અને સી હેન્ડેડ મી અ ક્રિસ્પ ન્યૂ 100 રૂપી નોટ, અને મને કડક નવી 100 રૂપીઝની નોટ આપી અને મેં એને 60 રૂપિયા પાછા આપ્યા. મિસ્ટર રત્નમ હેડ ટોલ્ડ મી દેટ આઈ મસ્ટ ટેક ઇટ પોઈન્ટ ટુ સ્ટાર્ટ ધ ડે વિથ 100 રૂપીઝ ઇન અ સ્મોલ નોટ્સ કેપ્ટ ઇન માય કેશ બોક્સ. શું કહે છે કે જ્યારે શરૂઆત 100 રૂપિયાની નોટથી થાય તો એ અલગ રાખવાનું. હી વોઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ કેશ, કેશ મને તો એ બહુ પર્ટિક્યુલર હતા. 100 રૂપીઝ વોઝ ઓલ આઈ વોઝ મીન ટુ કીપ ઇન ધ શોપ ટુ બિગીન ધ ડે વિથ. તારા 100 મનોની નોટ શરૂઆત હતી દિવસની પહેલી બોણી હતી એ મેં બોક્સમાં રાખી. ધ રેસ્ટ ઓફ ધ કલેક્શન ફ્રોમ ધ ડેઇલી સેલ્સ વોઝ હેન્ડલ્ડ ઓવર એવરી ઇવનિંગ ટુ હિઝ માન્યુમ વુ કોલ્ડ ફોર ઇટ. મુનિ આપે બાકીના પૈસા એને આપી દેવાના. બિફોર ગોઈંગ આઉટ ધ યંગ લેડી ગેવ મી અ સ્માઇલ વિચ મેડ મી વિશ દેટ આઈ હેડ બીન અ પોઝિશન ટુ ગીવ હર છેસરી ઇન્સ્ટેડ ઓફ સેલિંગ ઇટ ટુ હર. આઈ હેડ હાર્ડલી રિપ્લેસ ધ શ્રીશંત ચોલી પીસીસ વિચ સી હેડ બીન લુકિંગ એટ વેન ધ અધર લેડી કેમ ઇન ટુ શોપ. જ્યારે હું એની સામે તો મને હસીને બાય કરીને ગયા અને એ ચોલી પીસને જોતા હતા. ત્યાં એક બીજી લેડી કેમ ઇન ટુ ધ શોપ, બીજી એક સ્ત્રી આવી. સી વોઝ લાર્જ એન્ડ સી વોઝ નથિંગ લુક એટ, બટ સી વોઝ પ્રોસ્પરસ ફોર સી વોર લાર્જ ડાયમંડ ડિયર ક્લિપ્સ ધ હેક્સાગોનલ વન્સ વિચ આર સો પોપ્યુલર ઇન સાઉથ. શું કહે છે, એક બીજી લેડી આવી, એ દેખાવમાં કંઈ નથિંગ ટુ લુક એટ, એટલે કંઈ દેખાવમાં કંઈ એટલી બધી સારી નથી, બટ સી વોઝ પ્રોસ્પરસ સમૃદ્ધ લેડી હતી. એવું લાગતું હતું કે તે કંઈક મોટા ઘરની લેડી છે. લાર્જ ડાયમંડ સેટ ને ક્લિપ્સ ને બધું પહેર્યું હતું. એન્ડ આઈ ગોટ અ વીફ ઓફ હર પરફ્યુમ, એને પણ પરફ્યુમ લગાવેલું હતું. આઈ હેવ અ સેન્સિટિવ નોઝ, મારું નોઝ છે સેન્સિટિવ છે, તરત જ સ્મેલ આવી જાય. બટ ઇટ ડીડ નોટ નીડ અ સેન્સિટિવ નોઝ ટુ ટેલ મી દેટ ઇટ વોઝ ધ સેમ પરફ્યુમ ધેટ યંગ વુમન હેઝ યુઝ ટુ. ઇટ વોઝ ક્વાઇટ અનમિસ્ટેકેબલ. શું કહે છે, પણ મને ખ્યાલ આવી ગયો કે આ સેમ સ્મેલ છે પરફ્યુમની જે ઓલી લેડી આવી હતી એને પણ લગાવેલું હતું. એવી જ સેમ સ્ટ્રોંગ સ્મેલ આ પરફ્યુમમાંથી પણ આવે છે. એ ખોટું ના હોઈ શકે મારી જે ધારણા છે. એટ ફર્સ્ટ આઈ ડિડન્ટ ઇવન સ્ટ્રાઇક ઓન મી એઝ બીંગ અનયુઝ્યુઅલ, પહેલાં તો મેં બહુ ધ્યાન ના આપ્યું. આઈ પુટ ઓન માય બેસ્ટ સ્માઇલ એન્ડ બિગેન ટુ શો હર સારીઝ. મેં પછી સારી બતાવવાનું ચાલુ કર્યું સ્માઇલ આપીને. સી વોન્ટેડ ટુ સમથિંગ ઇન વોટ ઇઝ નોન એઝ ધ થ્રેડ એઝ ધ ફિક કલર. કે છે ફિક કલરની સાડી હોય તો બતાવો. ઇટ ઇઝ અ મિક્સચર ઓફ રેડ એન્ડ ગ્રીન થ્રેડ્સ, એમાં લાલ અને ગ્રીન કલરનું મિક્સચર હોય. વેરી પોપ્યુલર અંગોંગ સાઉથ ઇન્ડિયન વુમન, સાઉથ ઇન્ડિયન વુમનમાં આ કલર બહુ ફેમસ છે. એને કીધું મને એવા કલરની સાડી બતાવો. આઈ ટુક આઉટ સેરો ડિફરન્ટ સાડીઝ ઇઝ ધ સેડ સી વોન્ટેડ, બટ એઝ આઈ વોઝ એક્સપ્લેનિંગ ટુ હર વાય દેર વોઝ અ ડિફરન્સ ઇન ધ પ્રાઇઝિસ, આઈ મસ્ટ હેવ થિંકિંગ અબાઉટ ધ કોઇન્સિડન્સ ઓફ હર યુઝિંગ ધ સેમ પરફ્યુમ એઝ અધર લેડી વુ હેડ ગીવન મી 100 રૂપી નોટ, બિકોઝ સડનલી ધ થોટ સ્ટ્રક મી દેટ ધ બોથ વુમન મસ્ટ બિલોંગ ટુ ધ
સેમ હાઉસ હોલ્ડ. એમને સાડી બતાવતો હતો અને સમજાવતો હતો કે આટલા ડિફરન્ટ કલર છે, ડિફરન્ટ ડિઝાઇન્સ છે, આટલા આટલા પીસ અવેલેબલ છે. ત્યારે મને થયું કે આવું કોઝનેસ કેમ હોઈ શકે કે બે લેડી જે આવી એક પછી એક એ સેમ પરફ્યુમ સેમ 100 રૂપીઝ નોટ આપીને ગઈ અને મને સેમ ઘરમાંથી આવતું એવું જ મને લાગતું હતું. એન્ડ દેટ બ્રોટ ટુ માઈ માઇન્ડ ધ ટ્રીક વિચ હેડ બીન પ્લેડ રિસેન્ટલી અપોન અ ફેલો શોપકીપર. અ યંગ લેડી હેડ ગોન ટુ હિઝ શોપ અર્લી વન મોર્નિંગ and had given a new 100 rupee note which she had changed for her. Soon after she had gone out, another lady, an accomplice, had gone into the shop, bought one or two little things and coolly demanded her change. So kya cha the same of abthu cake lady sai bhi saadi le gayi 100 rupee ni note api chutta apli vai gayi badi evi biji lady aavi same perfume lagadi na ane saadi lidi ane પોતાના પૈસા પાછા આપવા મને ડિમાન્ડ કરવા લાગી. બટ સી હેડ પેઇડ નો મની, પણ એને પૈસા તો આપ્યા નહોતા. એન્ડ વેન ધ શોપકીપર પોઇન્ટેડ આઉટ હર મિસ્ટેક, સી હેડ કોલ્ડ ઇન અ પોલીસમેન એન્ડ કમ્પ્લેન ધેટ સી હેડ જસ્ટ ગીવન 100 રૂપી નોટ ટુ ધ શોપકીપર વિચ હી હેડ પુટ ઇન ધ કેશ બોક્સ એન્ડ ધેટ હી રિફ્યુઝ ટુ ગીવ હર ધ ચેન્જ. શું કહે છે બીજો? શું કહે છે કે પણ પૈસા આપી એમ કીધું કે મને ચેન્જ પાછા આપો. શોપકર કહે છે કે ના ભાઈ તમે પણ પૈસા ન થાય, ભૂલ થાય તમારી, મને પહેલાં પૈસા આપવો. ત્યાં તો એ પોલીસને બોલાવી લે છે અને કમ્પ્લેન કરે છે કે મેં 100 રૂપીઝની નોટ આપી છે અને એમાં કેશ બોક્સમાં રાખી છે અને એ મને છૂટા આપવાની ના પાડે છે. ઓ યસ, સી ન્યૂ ધ નંબર ઓફ નોટ એન્ડ રાઇટિંગ ઓફ ધ નંબર ટેલિડ વિથ ધેટ ઓફ ધ નોટ ઇન ધ કેશ બોક્સ. કઈ નોટ? કે મારી પાસે મારી નોટના નંબર બી છે. એ નોટ જ જે કેશ બોક્સમાં હતા એ જ નોટના નંબર નીકળ્યા. દેર વોઝ અ લિટલ દેટ ધ શોપકીપર કુડ ડૂ અબાઉટ ઇટ એક્સેપ્ટ હેન્ડ ધ નોટ ઓવર ટુ હર. બીજું કાંઈ એમાં ઓપ્શન નહોતો, એને નોટ પાછી આપી દીધી. ઇટ ઓલ સીમ ટુ ફિટ, ઇટ વોઝ અ ડર્ટી ટ્રીક બટ ઇટ હિટ હેડ વર્કડ એન્ડ નાવ દે સીમ ટુ બી ટ્રાઇંગ ઇટ આઉટ ઓન મી. ટ્રીક સરસ હતી અને મારા પર હાઈલી પણ ખરા અને પૈસા એકે આપ્યા અને બીજીએ મને છેતર્યો. It gave me a shock to think that anyone less pretty as my first customer should be involved in this kind of business. જો ઓલી પહેલી લેડી આવી હતી બ્યુટિફુલ, એ પણ આવા ધંધામાં ઇન્વોલ્વ હશે કે એણે જ કીધું હશે કે મેં આ નોટ મુકાવડાવી છે, એણે ઓલા કેસ બુકમાં કીધું છે નંબર વંબર બધું આપી દીધું અને પછી બીજી આવીને કહે છે કે મને છૂટા પાછા આપો. પોલીસને કમ્પ્લેન કરે છે કે ઓલી જોઈ રહી 100ની નોટ તો એ બોક્સમાં પડી છે, મેં એને આપી છે. બટ ધીસ વોઝ નો ટાઈમ ટુ બી વરિંગ અબાઉટ ઇટ, પણ એ ચિંતા કરવાનો સમય નહોતો. આઈ હેડ ટુ બી ક્વિક, ઇટ આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી કોટ આઉટ. મારે લો ઝડપથી વિચારવું પડે કેમ કે હું પકડાવું નહીં. એક્સક્યુઝ મી અ મોમેન્ટ, આઈ ટોલ્ડ ધેટ લેડી હુ વોઝ લુકિંગ ઇન્ટેન્ટલી એટ ધ ફિક કલર્ડ સારીઝ, આઈ હેવ અ ફ્યુ મોર ઇન ધ સેમ શેડ, આઈ વિલ ગેટ ધીમ ફોર યુ. મારી પાસે ફિક કલરમાં હજી ઘણી બધા શેડ છે, લાવો હું તમને બતાવું. કેશ બોક્સ વોઝ ઓન ધ ટેબલ ઇન ધ કોર્નર હિડન ફ્રોમ હર વ્યૂ બાય અ ટોલ સેફ. આઈ ઓપન ઇટ, ટુક આઉટ 100 રૂપી નોટ ગીવન ટુ મી બાય ધ લેડી હુ હેડ કમ અર્લિયર. કે છે હું એને પિક કરીને સારી બતાવતો ત્યારે બોક્સ તો આગું પડ્યું હતું, એમાં 100 રૂપિયા નોટ પડી હતી કે જે ઓલી ફર્સ્ટ લેડી આવેલી હતી પહેલાં વેલી એમને આપેલી હતી. આઈ પુટ ઇટ ઇન એન્વલોપ એન્ડ એડ્રેસ ધ એન્વલોપ ટુ માય બ્રધર હુ વર્ક ઇન અ શોપ હાર્ડલી અ કપલ ઓફ 100 યાર્ડ્સ અવે એન્ડ કોલિંગ ધ છોકરા ફ્રોમ ધ નેક્સ્ટ શોપ હુ ઇટ ઇઝ ઓકેશનલ જોબ્સ ફોર મી. આઈ કેઝ્યુઅલી હેન્ડેડ હિમ ધ એન્વલોપ, પ્લીઝ ટેક ધીસ કિરપા રામ સોપ એન્ડ ગીવ ઇટ ટુ માય બ્રધર, આઈ ટોલ્ડ હિમ. ત્યારે મને લાગ્યું કે આ લેડીઝ છે કંઈ બરાબર નથી, એટલે મેં એક એડ્રેસ એન્વેલોપમાં નાખી અને મારા ભાઈને એક આગળ મોકલો અને કીધું કે ભાઈ આ છોકરાને કીધું કે તું દયાવ જે મારા માટે કામ કરતો. મેં એને કવર આપ્યું અને કીધું કે ભાઈ જા કિરપા રામની શોપે જઈને આ મારા ભાઈને આપી આવ. દેન પ્લીઝ વિથ માય સેલ્ફ એન્ડ સ્માઇલિંગ આઈ ટુક 3 of those ફિક કલર સારીઝ ફ્રોમ અનધર રેક એન્ડ વેન્ટ બેક ટુ માય કસ્ટમર. અને ફિક કલરની સારી લઈને મારા કસ્ટમર પાસે ગયો. આઈ કુડન્ટ હેવ બીન અવે ફ્રોમ હર ફોર મોર ધેન અ મિનિટ. હું એને 1 મિનિટ પણ એ બોક્સથી આગળ નહોતો ગયો. સી લાઈક ધો સારીઝ અ લોટ, સી કેપ્ટ ઓન લુકિંગ એટ ટુ ઓફ ધેમ એઝ ધો સી કુડન્ટ મેક અપ હર માઇન્ડ વિચ વન સી લાઈક્ડ બેટર. કે છે ઘણી બધી સાડીઓ જોઈ, બે પસંદ કરી, પણ એમાંથી કઈ સિલેક્ટ કરવી એ નહોતા કહી શકતા. આઈ કુડ સ્કેર્સલી કીપ માય સેલ્ફ ફ્રોમ ગ્રીનિંગ એટ હર પ્લે એક્ટિંગ. વાય ડોન્ટ યુ બાય બોથ, દે શુડ શૂટ યુ ઇક્વલી વેલ, આઈ સેડ.
બેમાંથી સિલેક્ટ કરી તો તમે કીધું કે તમે બે ખરીદી લો એમ, બે શું કામ નથી લઈ લેતા, તમને બે ઇક્વલી સૂટ કરશે. ઇઝ ઓલ અબાઉટ ટુડેસ લેક્ચર, વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો થેન્ક યુ ફોર લિસનિંગ, હેવ અ નાઇસ ડે.